હેલો ફ્રેન્ડ્સ, હું છું અંકિત ને તમે જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ક્લાસમેટ. મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન પ્રકરણ 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપનના સ્વાધ્યાય વિશે અભ્યાસ કરવાનો છે. તો જોઈએ આપણે પ્રશ્ન 1. યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યાની પૂર્તતા કરો. આપણને વિકલ્પ આપેલા છે તરવા, પાણી, પાક, પોષક દ્રવ્ય અને તૈયારી. તો એમાં એ એક સ્થાન પર એક જ પ્રકારના મોટી માત્રામાં ઉછેરવામાં આવતા છોડને ખાલી જગ્યા કહે છે, તેને કહેવાય પાક. બી, પાક ઉગાડતા એટલે કે રોપતા પહેલાં પ્રથમ પગલું જમીનની ખાલી જગ્યા હોય છે, તો કે જમીનની તૈયારી, જમીનને તૈયાર કરવી પડે છે. સી, ક્ષતિગ્રસ્ત બીજ પાણીની સપાટી પર ખાલી જગ્યા લાગશે, તરવા લાગશે. ક્ષતિગ્રસ્ત એટલે કે નકામા, ખોટા બીજ, ખરાબ બીજ. ડી, પાક ઉગાડવા માટે પર્યાપ્ત સૂર્યનો પ્રકાશ તેમજ જમીનમાંથી ખાલી જગ્યા તથા ખાલી જગ્યા આવશ્યક છે, પાણી તથા પોષક દ્રવ્ય. અહીંયા તમે પોષક દ્રવ્ય તથા પાણી લખો તો પણ ચાલશે. પ્રશ્ન 2, કોલમ એમાં આપેલા શબ્દોને કોલમ બીમાં આપેલા શબ્દો સાથે જોડો. ખરીફ પાક ક્યાં ક્યાં છે? ખરીફ પાક તો ડાંગર અને મકાઈ. રવિ પાક ક્યાં છે? ઘઉં, ચણા, વટાણા. રાસાયણિક ખાતરના નામ ક્યાં ક્યાં છે? તો કે યુરિયા અને સુપરફોસ્ફેટ. છાણિયું ખાતર તો કે પ્રાણી મળ, ગાયનું છાણ, મૂત્ર અને વનસ્પતિનો નકામો કચરો, આ બધી વસ્તુથી છાણિયું ખાતર બને છે. પ્રશ્ન 3, નીચેના દરેકના બે બે ઉદાહરણ આપો. ખરીફ પાક તો ખરીફ પાકમાં ક્યાં ક્યાં પાક થાય છે? મગફળી, કપાસ, ડાંગર, મકાઈ, સોયાબીન વગેરે. રવિ પાક ઘઉં, ચણા, વટાણા, રાય, અળસી વગેરે એ રવિ પાક છે. પ્રશ્ન 4, નીચેના દરેક પર તમારા શબ્દમાં એક ફકરો લખો. પહેલું, ભૂમિને તૈયાર કરવી, રોપણી, નિંદામણ અને થ્રેસિંગ. તો પહેલા વહેલા છે ભૂમિને તૈયાર કરવી. પાક રોપતા પહેલાં ભૂમિને તૈયાર કરવી તે પ્રથમ ચરણ છે. આ માટે જમીનને હળ વડે ખેડવી પડે છે. જમીન ખેડવાથી પોચી બને છે અને માટી પર ઉપર નીચે થાય છે. તેને લીધે પાકના મૂળ ઊંડે સુધી જઈ શકે છે અને મૂળને શ્વસન કરવામાં સહાય મળે છે. વળી પોચી માટી જમીનમાંના અળસિયા અને સૂક્ષ્મજીવોની વૃદ્ધિમાં સહાયક છે. તેઓ સેન્દ્રિય દ્રવ્યો જમીનમાં ઉમેરે છે. ખેતરમાં માટીના ઢેફા હોય તો તેને સમારની મદદથી ભાંગીને નાના બનાવી શકાય છે. વળી તેનાથી જમીન સમથળ બને છે. સમથળ જમીન વાવણી અને સિંચાઈ માટે આવશ્યક છે. કેટલીક વખત જમીનને ખેડતા પહેલાં કુદરતી ખાતર પણ ઉમેરવામાં આવે છે. વળી જમીનમાં બીજ રોપતા પહેલાં જમીનને પાણી આપવામાં આવે છે. આ રીતે તૈયાર કરેલી જમીન વાવણી માટે યોગ્ય બને છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, એ પહેલાં જો હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન જરૂરથી દબાવજો, જેથી કરીને બીજા વિડીયો તમને તરત મળી રહે અને આપણે બધા વિષયના વિડીયો આપણી ચેનલ ઉપર અપલોડ કરવાના જ છીએ. તો એ પહેલાં સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને વિડીયો ગમે તો લાઇક કરવાનું ન ભૂલતા. 2, રોપણી. રોપણી પાક ઉત્પાદનનો સૌથી મહત્વનો તબક્કો છે. વાવણી પહેલાં સારી ગુણવત્તાવાળા બીજની પસંદગી કરવામાં આવે છે. સારી ગુણવત્તાવાળા બીજ સ્વચ્છ અને તંદુરસ્ત હોય છે. ખેડૂત સારી ઉપજ પ્રાપ્ત કરવાવાળા બીજને પ્રાથમિકતા આપે છે. પરંપરાગત રીતે બીજની વાવણી કરવા માટે વાપરવામાં આવતું ઓજાર ગળણી આકારનું હોય છે, તેને ઓરણી કહે છે. બીજને ગળણીની અંદર નાખવાથી તે ધારદાર અણીવાળા છેડાયુક્ત 2-3 પાઇપમાંથી પસાર થાય છે. આ છેડાઓ માટીમાં ખૂંપીને ત્યાં બીજનું સ્થાપન કરે છે. આજના જમાનામાં ટ્રેક્ટર દ્વારા સ્વયંસંચાલિત વાવણિયા, જેને સીડ ડ્રીલનો ઉપયોગ થાય છે, તેના દ્વારા બીજમાં સમાન અંતર અને ઊંડાઈ બની રહે છે. અત્યારે જે ટ્રેક્ટર દ્વારા વાવણી કરવામાં આવે છે એને કહેવામાં આવે છે સીડ ડ્રીલ. વળી બીજ માટીમાં ઢંકાયેલું રહે, સીડ ડ્રીલ દ્વારા રોપણી કરવાથી સમય અને મહેનત બંનેનો બચાવ થાય છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, નિંદામણ. નિંદણને દૂર કરવાની ક્રિયાને નિંદામણ કહે છે. નિંદણ દૂર કરવું આવશ્યક છે. ખેડૂત નિંદણને દૂર કરવા વિભિન્ન પદ્ધતિઓ અપનાવે છે.
નીંદણ દૂર કરવા વપરાતું સાદું ઓજાર ખુરપી છે. હવે નીંદણને શા માટે આપણે દૂર કરવું પડે? તો કે આપણે કાંઈ ખાતર આપીએ અથવા તો પાણી આપીએ તો એ જે નીંદણ ઉગી ગયું હોય પાકની સાથે ઉગી નીકળતી બીજી વનસ્પતિને નીંદણ કહેવાય. એ નીંદણને પાકની સાથે જે ઉગે છે એ પાણી અને આપણું ખાતર લઈ લે છે, એટલા માટે પાક ઉત્પાદન ઓછું થાય છે. તેથી નીંદણને ખાસ દૂર કરવું જરૂરી છે. સમયાંતરે ખુરપી વડે નીંદણને જમીન નજીકથી કાપવામાં આવે છે. કેટલીકવાર હાથ વડે નીંદણને મૂળ સહિત ઉખેડી લેવામાં આવે છે. વળી પાક ઉગાડતા પહેલાં ખેતરમાં ખેડ દ્વારા નીંદણ દૂર કરવામાં સહાયતા મળે છે. એનાથી નીંદણ ઉખડી જાય છે, સુકાઈને બળી જાય છે અને માટીમાં ભળી જાય છે. વાવણિયામાં વાવણીના ઉપયોગ વખતે પણ નીંદણ દૂર થાય છે. નીંદણને કેટલાક રસાયણોની મદદથી પણ દૂર કરવામાં આવે છે, તેને નીંદણનાશક કહે છે. 2,4-D એ નીંદણનાશક છે. આ નીંદણનાશકનું નામ છે, દવાનું નામ 2,4-D. ખેતરમાં તેનો છંટકાવ કરવાથી નીંદણનો નાશ થાય છે, પરંતુ મુખ્ય પાકને નુકસાન થતું નથી. નીંદણનાશકને પાણીમાં યોગ્ય પ્રમાણમાં ભેળવીને એની મદદથી ખેતરમાં છંટકાવ કરવામાં આવે છે. ત્યારબાદ થ્રેસિંગ. પાક જ્યારે પૂર્ણ પરિપક્વ થઈ જાય ત્યારે તેની કાપણી એટલે કે લણણી કરવામાં આવે છે. કાપવામાં આવેલા પાકમાં બીજ કે દાણા કણસલામાં હોય છે. કણસલામાંથી દાણા છૂટા પાડવાની ક્રિયાને થ્રેસિંગ કહે છે. આ માટેનું યાંત્રિક સાધન થ્રેસર છે. તેના દ્વારા લણણી કરી શકાય છે અને દાણા પણ છૂટા પાડી શકાય છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 4, સમજાવો કે કૃત્રિમ ખાતર કઈ રીતે કુદરતી ખાતરથી અલગ છે. એમાં જોઈએ પહેલો મુદ્દો, કૃત્રિમ ખાતર રાસાયણિક પદાર્થો છે, કુદરતી ખાતર એ સેન્દ્રિય પદાર્થ છે, તે કાર્બનિક પદાર્થમાંથી બને છે. કૃત્રિમ ખાતરનું નિર્માણ કારખાનામાં થાય છે, જ્યારે કુદરતી ખાતર ખેતરમાં કે ઘર આંગણે બનાવી શકાય છે. કૃત્રિમ ખાતરથી જમીનને સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થતા નથી, જ્યારે કુદરતી ખાતરથી જમીનને ભરપૂર માત્રામાં સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થાય છે. કૃત્રિમ ખાતર જમીનનું બંધારણ બગાડે છે, જ્યારે કુદરતી ખાતર જમીનનું બંધારણ સુધારે છે. કૃત્રિમ ખાતરના રાસાયણિક પદાર્થો પાણીમાં દ્રાવ્ય હોવાથી પાકને પોષક તત્વો તરત જ અસર કરે છે અને પરિણામે તે જલ્દી વપરાઈ જાય છે. પરિણામે કૃત્રિમ ખાતર દર વર્ષે નાખવા પડે છે. જ્યારે કુદરતી ખાતર પાણીમાં અલ્પદ્રાવ્ય છે, તે એકવાર નાખ્યા પછી 2-3 વર્ષ સુધી તેના પોષક તત્વો જમીનમાં રહેતા હોય છે. આથી કુદરતી ખાતર દર વર્ષે નાખવું પડતું નથી. ત્યારબાદ સિંચાઈ એટલે શું? પાણી બચાવતી સિંચાઈની 2 પદ્ધતિઓનું વર્ણન કરો. તો પહેલા તો સિંચાઈ એટલે શું? તો કે સમયાંતરે ખેતરમાં પાકને પાણી પૂરું પાડવાની ક્રિયાને સિંચાઈ કહે છે. સિંચાઈનો સમય અને માત્રા દરેક પાક, જમીન અને ઋતુ મુજબ જુદા જુદા હોય છે. એટલે કે ચોમાસાની ઋતુમાં આપણે સિંચાઈ ઓછી વાર કરવું પડે છે, જ્યારે શિયાળામાં કે ઉનાળામાં આપણે પાક લેતા હોય ત્યારે સિંચાઈ વધુ વાર કરવું પડતું હોય છે. સિંચાઈની પરંપરાગત રીતોમાં પાણી વધુ પ્રમાણમાં વપરાય છે, તેમજ કેટલો વ્યય પણ થાય છે. આધુનિક સિંચાઈ પદ્ધતિઓ વડે પાણીનો બચાવ કરી શકાય છે. પાણી બચાવતી સિંચાઈની 2 પદ્ધતિ ફુવારા પદ્ધતિ અને ટપક પદ્ધતિ છે. ખાસ ધ્યાન રાખજો, ઘણીવાર પરીક્ષામાં અલગ પદ્ધતિ પણ પૂછે છે કે ફુવારા પદ્ધતિ વિશે ટૂંકમાં લખો અથવા તો ફુવારા પદ્ધતિ વિશે ટૂંકનો અંત લખો, આવું પણ પૂછી શકાય છે. પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા આ પદ્ધતિ વપરાય છે. તેનો ઉપયોગ અસમતલ ભૂમિમાં સિંચાઈ કરવા થાય છે. ફુવારા પદ્ધતિમાં ખેતરમાં મુખ્ય પાઇપ સાથે બીજી નાની પાઇપો જોડી થોડા થોડા અંતરે ફુવારા જોડવામાં આવે છે. ઊંચી ટાંકી તથા પંપ દ્વારા મુખ્ય પાઇપમાં દબાણપૂર્વક પાણી પસાર કરવામાં આવે છે, જેથી ફુવારા મારફતે વરસાદની જેમ પાણી પાકને મળી રહે છે. પાણી દ્વારા પોષક તત્વ તેમજ જંતુનાશકોનો છંટકાવ પણ આ પદ્ધતિથી કરી શકાય છે. આ પદ્ધતિથી માનવ શ્રમની તેમજ પાણીની બચત થઈ શકે છે. તે રેતાળ જમીન માટે ખૂબ ઉપયોગી છે. ત્યારબાદ ટપક પદ્ધતિ. છોડને ટીપે ટીપે પાણી પૂરું પાડવાની પદ્ધતિને ટપક પદ્ધતિ કહે છે. તેમાં એક ઊંચી ટાંકીમાં ભરેલું પાણી અથવા પંપ દ્વારા દબાણ આપીને મુખ્ય પાઇપ દ્વારા ખેતરમાં લગાડવામાં આવે છે. મુખ્ય પાઇપને શાખા અને ઉપશાખાઓ પાડી પાઇપને નિયત અંતરે પાણી જવા માટે ડ્રોપર લગાડેલા હોય છે, એટલે કે નાના કાણા કરેલા હોય છે. ડ્રોપર બહુ થોડા પ્રમાણમાં પાણી બહાર જવા દે છે.
જે છોડના મૂળ પાસે ટપકે છે કે છોડના મૂળ પાસે ડ્રોપર હોય કાણું પાડેલું હોય કાણામાંથી ધીમે ધીમે ટીપે ટીપે સ્વરૂપે છોડને જોઈ એટલું પાણી મળે છે. આ પદ્ધતિ પાણીની અછતવાળા વિસ્તારમાં આશીર્વાદરૂપ છે. ફળ આપતી વનસ્પતિના બગીચા તેમજ વૃક્ષોને પાણી આપવાની આ સર્વોત્તમ પદ્ધતિ છે. અને ખાસ ટપક પદ્ધતિથી આપણે જ્યારે એ સિંચાઈ કરતા હોઈએ છીએ ત્યારે નિંદણ ઉગી નીકળવાનું પ્રમાણ સાવ નહિવત થઈ જાય છે, એટલે કે નિંદણ સાવ ઓછું નીકળે છે, જેને કારણે એ ખેડૂતને આર્થિક ફાયદો પણ થાય છે. પ્રશ્ન 7, જો ઘઉંને ખરીફ ઋતુમાં ઉગાડવામાં આવે તો શું થશે, ચર્ચા કરો. તો ઘઉં છે એ રવિ પાક છે, તેને સૂકું અને ઠંડુ હવામાન જોઈએ છે. જો ઘઉંને ખરીફ ઋતુ એટલે કે ચોમાસાની ઋતુમાં ઉગાડવામાં આવે તો તેને ભેજવાળું હવામાન અને વધુ વરસાદ મળે, જે તેને અનુકૂળ આવે નહીં. આથી ચોમાસામાં વાવેલા ઘઉંનું ઉત્પાદન સારું થાય નહીં. વળી ઘઉંના છોડ તંદુરસ્ત રહી શકે નહીં, તેથી ઘઉંને ખરીફ ઋતુમાં ઉગાડવામાં આવતા નથી. ત્યારબાદ ખેતરમાં સતત પાક ઉગાડવાને લીધે જમીન પર કઈ અસર જણાશે સમજાવો. તો ખેતરમાં સતત પાક ઉગાડવાને લીધે તેમાં પોષક તત્વો ઓછા થતા જાય છે, આથી જમીનની ફળદ્રુપતા ઘટે છે. આવી જમીનમાં પાક ઉગાડવામાં આવે તો પાક ઓછો અને નબળો પ્રાપ્ત થાય છે. પ્રશ્ન 9, નિંદણ એટલે શું, આપણે તેનું નિયંત્રણ કેવી રીતે કરી શકીએ છીએ. ખેતરમાં કેટલાક બિનજરૂરી છોડ કુદરતી રીતે પાકની સાથે ઉગી નીકળે આવા બિનજરૂરી છોડને નિંદણ કહે છે. નિંદણને દૂર કરવાની ક્રિયાને નિંદામણ કહે છે. નિંદણ દૂર કરવું જરૂરી છે, જેના વિશે સુકામીને દૂર કરવું જરૂરી છે તે આપણે અગાઉ જોઈ ગયા. ખુરપી સાધન વડે નિંદણ દૂર કરવામાં આવે છે. વળી જમીન ખેડતી વખતે હળ ફેરવવાથી પણ નિંદણ નાશ પામે છે, તેમજ વાવણી વખતે વાવણિયા દ્વારા પણ નિંદણ દૂર થાય છે. નિંદણ દૂર કરવા 2,4-D રસાયણનો ઉપયોગ કરવામાં આવે છે. તેનો છંટકાવ નિંદણ પર કરવાથી નિંદણ નાશ પામે છે અને મુખ્ય પાકને નુકસાન થતું નથી. ત્યારબાદ પ્રશ્ન નંબર 10, નીચે આપેલા બોક્સને યોગ્ય ક્રમમાં ગોઠવો જેથી શેરડીના ઉત્પાદન માટેનું રેખાચિત્ર તૈયાર થઈ જાય. અહીંયા આપણને 7 અલગ અલગ રીતો અલગ અલગ વિકલ્પો આપણને આપેલા છે. અહીંયા ક્રમ આપેલો છે અને આપણે વ્યવસ્થિત સાચા ક્રમમાં ગોઠવીને એનું રેખાચિત્ર બનાવવાનું છે, ડાયરેક્ટ ક્રમ લખવાનો નથી. ખાસ ધ્યાન રાખજો, અહીંયા આપણને કીધું છે રેખાચિત્ર દોરવાનું. તો સૌ પ્રથમ આવશે જમીન તૈયાર કરવી, ત્યારબાદ ખેતરને ખેડવું, ખેતર ખેડાઈ જાય પછી એમાં રોપણી કરવાની, ત્યારબાદ ખાતર આપવું, ત્યારબાદ સિંચાઈ, સિંચાઈ પછી લણણી, અને ત્યારબાદ છેલ્લે પાકને ખાંડના કારખાનામાં મોકલવો. તો આ રીતે આપણે રેખાચિત્ર દોરવાનું છે. પ્રશ્ન 11, નીચે આપેલા સંકેતોની મદદથી આપેલો શબ્દ કોયડો તેના અંગ્રેજી નામ વડે પૂર્ણ કરો. અહીંયા પાકને પાણી આપવું તો એને અંગ્રેજીમાં શું કહેવાય, એને અહીંયા આ ઊભી ચાવી છે એટલે પેલું છે, તો ઊભી ચાવી એટલે એને આપણે અહીંયા લખશું. પછી બીજું છે પાકના દાણાને લાંબા સમય સુધી વ્યવસ્થિત સ્થિતિમાં રાખવું, તો આ બે ઊભી ચાવી, તો આમાં આપણે બે ઊભી ચાવીમાં લખશું. પછી અહીંયા 3 છે મશીન કે જે પરિપક્વ પાકને કાપવા માટે વપરાય છે, તો અહીંયા આડી ચાવી છે, તો 3 આડી ચાવીમાં એનો જવાબ આપણે અહીંયા લખશું. તો આ રીતે આપણે એ જોઈએ બધાના જવાબ. તો કે પાકને પાણી આપવું તો એને કહેવાય છે ઇરિગેશન, પછી પાકના દાણાને લાંબા સમય સુધી વ્યવસ્થિત સ્થિતિમાં રાખવું તો એને કહેવાય છે અહીંયા આપણે જોઈએ છીએ સ્ટોરેજ. આ રીતે બધાના અંગ્રેજીમાં શબ્દો અહીંયા લખેલા છે, જે તમે વિડીયોને પુશ કરી અને જોઈ લેજો, સમજી લેજો અને લખી લેજો. નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળશું. જો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક જરૂર કરજો. આભાર. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો અને તમારા બીજા મિત્રો સુધી પહોંચાડો. આપ હજુ વધુ શીખવા માંગતા હોય તો આપણી ચેનલ ક્લાસમેટને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં અને સ્ક્રીન પર રહેલા વિડીયોમાંથી કોઈ પણ વિડીયો ક્લિક કરી જોઈ શકો છો અને વધુ શીખી શકો છો.